નમસ્કાર દર્શક મિત્રો, નિસર્ગ ઓપીડી માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. નિસર્ગ ઓપીડી માં આજે આપણે ચર્ચા કરવાના છે કે જે પ્રમાણે હેર ગ્રોથ કેવી રીતે થઈ શકે, હેર ફોલ થવાના કારણો શું હોઈ શકે, અને આયુર્વેદમાં કઈ કઈ દવાઓ છે, કઈ મેડિસિન છે તે ઉપયોગમાં લઈ શકાય છે. કહી શકાય ને શાસ્ત્રોથી ચાલી આવે છે આયુર્વેદ, અને આયુર્વેદ ખૂબ જ અક્ષીર ઇલાજ છે. અને ખાસ કરીને જોવામાં આવે તો સ્કિન છે, ત્વચા છે, હેર છે, આ બધી વસ્તુમાં ખૂબ જ ઉપયોગ આયુર્વેદિક સાબિત થતું હોય છે. અને લાંબા ગાળે કુદરતી રીતે લાંબા કાળા વાળ કેવી રીતે કરી શકાય, કે હેર ફોલ થતો હોય તો તેને કેવી રીતે નિવારી શકાય, તેના જ વિશે આજે ચર્ચા કરવાના છીએ. વાળ વ્યક્તિની સુંદરતામાં વધારો કરવામાં વાળ પણ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિના ચહેરા બાદ લોકોનું ધ્યાન વાળ પર જતું હોય છે, અને વ્યક્તિ પણ વાળને કાળા રાખવા અને વાળ ખરે નહીં તે માટે ઘણા પ્રયાસો કરે છે. સામાન્ય રીતે વ્યક્તિના આશરે 50 જેટલા વાળ રોજ ખરતા હોય છે, પરંતુ જો આના કરતા વાળ વધુ ખરે તો તે ચિંતાજનક બાબત છે. વાળ ખરવાના ઘણા કારણો છે. લાંબી બીમારી, મોટી શસ્ત્રક્રિયા અથવા ગંભીર સમસ્યાઓ જેવા શારીરિક તણાવને કારણે 2 કે 3 મહિના બાદ વાળ ખરવા એ સામાન્ય પ્રક્રિયા છે. તાવ, કમળો, ટાઇફોઇડ જેવી લાંબી બીમારી પછી ઘણા લોકોના વાળ ખરવા લાગે છે. શરીરના કોઈ અંતઃસ્ત્રાવના સ્તરમાં આકસ્મિક ફેરફાર આવ્યા બાદ પણ આમ થતું હોય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં બાળકને જન્મ આપ્યા બાદ આમ થઈ શકે છે. આ ઉપરાંત એન્ટીબાયોટિક, સ્ટીરોઇડ જેવી દવાઓની આડઅસરને કારણે પણ વાળ ખરતા હોય છે. શરીરમાં કેલ્શિયમ, લોહ વગેરે જેવા પોષક તત્વોની કમીને કારણે પણ વાળ ખરવા લાગે છે. વધારે પડતા તીખા અને ખારા પદાર્થો અને જંક ફૂડનું સેવન કરવાથી પણ વાળ ખરવા લાગે છે. આ સિવાય હેર ડ્રાયર, હોટ ટોવેલ ટ્રીટમેન્ટ, સ્ટ્રેટનિંગ જેવી ગરમ પદ્ધતિઓના ઉપયોગથી પણ વાળ ખરી શકે છે. આ બધા કારણોસર માથાની ત્વચા એટલે કે ખોપરીમાં ભૂસીનું સંક્રમણ થાય છે અને વાળ ખરવા લાગે છે. ખરતા વાળના ઉપાયો વિશે વાત કરીએ તો આમળાનો જ્યુસ સાકર અને પાણીના સરબત સાથે 3 મહિના માટે લેવો જોઈએ. સવાર અને સાંજે દૂધ પીવું જોઈએ. નિસર્ગ હર્બલ હેર ઓઇલ માથામાં નિયમિત નાખવું જોઈએ. વાળ ધોવાના આગલા દિવસે આ તેલને ગરમ કરીને વધારે માત્રામાં પાથીએ પાથીએ નાખવું જોઈએ. નોર્મલ અને ઓઇલી હેર માટે નિસર્ગ હર્બલ શેમ્પૂ વાપરવું જોઈએ. ડ્રાય અને રફ હેર માટે નિસર્ગ એલોવેરા શેમ્પૂથી વાળ ધોવા જોઈએ. દર 10 દિવસે નિસર્ગ હેર પેક માથામાં ભરવું જોઈએ. જો લોહ તત્વની ખામી હોય તો નિસર્ગનું સપ્તામૃત લોહ અને ધાત્રી લોહ જેવા ઔષધ વૈદ્યની સલાહ અનુસાર લેવા જોઈએ. વાળના શ્રેષ્ઠ બંધારણ માટે નિસર્ગના કુદરતી કેલ્શિયમથી ભરપૂર મુક્તાશુક્તિ ભસ્મ અને ગોદંતી ભસ્મનો ઉપયોગ કરવો જોઈએ. તો ગુજરાતનું એકમાત્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ આયુર્વેદ હોસ્પિટલ એટલે કે નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ, અને તેના જ વૈદ્ય રાજેશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સર, પહેલા તો એ પૂછવા માંગીશ કે હેરની સમસ્યા છે એ દરેક લોકોમાં જોવા મળતી હોય છે, દરેક એજમાં જોવા મળતી હોય છે, પરંતુ એજ પ્રમાણે અલગ અલગ કહી શકાય કારણો હોઈ શકે, પરંતુ ખાસ કરીને જોવામાં આવે તો ડિલિવરી થઈ જાય પછી ક્યાંક જે સ્ત્રી છે ત્યારે હેરફોલ વધી જતો હોય છે, તેના માટે આપ શું કહેશો? હેરફોલ થવાના કારણો અનેક હોય છે. સ્ત્રી અને પુરુષમાં કદાચ કારણોમાં કેટલાક અલગ અલગ કારણો પણ ભાગ ભજવી શકતા હોય છે. તો માસિકની જે અનિયમિતતા છે, હોર્મોન્સનું ઇમ્બેલેન્સ છે, ડિલિવરી પછીની જે કન્ડિશન હોય છે, પ્રેગ્નન્સી દરમિયાન પોષણની ધારો કે ખામી હોય તો પણ, એટલે આવા અનેક એવા કારણો છે કે જે વાળ ખરવા માટે નિમિત્ત બની શકે છે. એટલે જે પ્રમાણે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ફૂડમાં પણ ડાયટમાં જે નિયમ લાવવાનો હોય છે, ઔષધો પણ લેવાના હોય છે, અને સાથે સાથે બીજા જે ઉપાયો કરવાના હોય, તો જે રોગ હોય છે એ પ્રમાણે, જે કારણ હોય છે એ પ્રમાણે એના એની ઉપાય પણ થતા હોય છે.
કારણો અનેક હોય, પોષક તત્વોની ખામી પણ કારણ હોઈ શકે, કેલ્શિયમનું, લોહ તત્વનું, એ બધાનું કેટલાય એવા ક્ષારો છે કે જે વાળના બંધારણમાં પણ ઉપયોગી હોય છે, તો કેરોટીન નામનું પ્રોટીન હોય છે એ પણ ઉપયોગી હોય, એની કંઈ કમી હોય તો પણ એ વાળ ખરી શકે, એન્ટીબાયોટિકનો વધારે પડતો ઉપયોગ, સ્ટીરોઇડ્સનો વધારે પડતો ઉપયોગ હોય, પેઇન કિલર્સ વધારે લેવાતી હોય તો એ આડઅસર પણ કરે છે અને વાળને ખેરવી શકે છે. સર, જે પ્રમાણે આપે કહ્યું કે પેઇન કિલર્સ વધારે લેવામાં આવે તો પણ વાળ વધારે ખરી શકે છે, જ્યારે કોઈ લાંબા સમયની બીમારી હોય અને ત્યારબાદ વાળ ખરતા હોય ત્યારે આયુર્વેદમાં એવી કેવી કહી શકાય દવા છે, મેડિસિન છે કે તેનાથી ફરીથી હેર ગ્રોથ પાછું મેળવી શકાય છે? હા, વાળ ખરતા રોકવાનો એક સારામાં સારો ઉપાય છે એ આમળાનો જ્યુસ છે. તો એ આમળાનો જ્યુસ છે, એમાંથી બનતી બીજી ઔષધિઓ પણ વાપરી શકીએ. જો જ્યુસ લેવો હોય તો શિયાળા દરમિયાન રેગ્યુલર બનતું હોય છે અને આપણે નિસર્ગમાં પણ આમળાનો જ્યુસ બહુ જ નેચરલ પદ્ધતિથી બનાવીએ છીએ. એને થિકનિંગ એજન્ટ, બીજી કંપનીઓ કેટલીક હોય ઇમલ્સીફાયર, થિકનિંગ એજન્ટ બધું નાખે છે, આપણે એવું કશું કોઈ કેમિકલ નાખતા નથી. એટલે 2-3 ચમચી જેટલો આમળાનો જ્યુસ હોય, થોડું સાકર અને થોડું પાણી, જેમ લીંબુનું શરબત બને છે એવી જ રીતે આમળાનું શરબત બનાવીને લેવાનું હોય છે, એ સારામાં સારું ટોનિક થઈ શકે. સવાર સાંજ 2 વખત દૂધ રેગ્યુલર પીવું જોઈએ, જે વાળના બંધારણને સારું બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સલાડ વગેરે પણ હોઈ શકે છે, એમાં બીટ વગેરે હોય તો એ પણ લોહ તત્વની કમીને પૂરી કરે છે. પ્રોટીનનો સ્ત્રોત તરીકે પણ સારું એવું, જે કંઈ કઠોળ વગેરે ખાવાનું થતો હોય તો મર્યાદામાં રહી અને એ કઠોળ પણ ખાવા જોઈએ. આવી રીતે અનેક એવા કારણો છે કે જેનાથી પોષક તત્વો આપણે સારી રીતે લઈએ તો એ કારણો વાળ ખરવાનું છે એ ઓછા થઈ શકે. અને કોઈક રોગની આડઅસર ઉપર થયું હોય, ધારો કે ટાઇફોઇડ થયો હોય તો 20 દિવસ સુધી ટાઇફોઇડ લગભગ ચાલતો હોય ને એની એન્ટીબાયોટિકની દવાઓ પણ ચાલતી હોય, તો એ સમયે વાળ ખરે છે એટલું જ નહીં, કેટલા એવા દર્દીઓ છે કે જેને ટાલ પડી જતી હોય કે હિસ્ટ્રી હોય તો એ ટાઇફોઇડની હિસ્ટ્રી મળે તો એવું બને કે વાળ ખૂબ આછા થઈ ગયા, પુરુષોને ખાસ કરીને વધારે, હા, એ ટાલ પડવાની શક્યતા રહેતી હોય છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દક્ષાબેન. દક્ષાબેન, નિસર્ગ ઓપીડીમાં આપનું સ્વાગત છે. જી દક્ષાબેન, તમારો પ્રશ્ન જણાવશો. નમસ્કાર ડોક્ટર સાહેબ. નમસ્કાર. મારા છોકરાનું 29 વર્ષની ઉંમર છે અને એના વાળ અકાળે સફેદ થવા માંડ્યા છે અને એને તાલ પડવા માંડી છે, પણ તાલ એના પપ્પાને અને એના દાદાને પણ છે અને એના કાકાને બી છે, એટલે શું વારસાગત હોય શકે? હા, તાલ પડવાનું છે એટલે કેવું છે, આગળના બંને ખાંચામાંથી ખૂબ વાળ આછા થયા છે. હેલો, હા, તમે ટીવી પર અવાજ ના સાંભળશો, અહીંયા ફોન ઉપર વાતચીત કરો. હેલો, સંપર્ક અપાઈ ગયો લાગે છે. જે પ્રમાણે ક્યાંક વારસાગત હોય શકે, કારણ હોય શકે છે, એમને કદાચ ટીવી ઉપર તો ચાલુ હશે, જોતા હશે. પિતાને પણ છે એવું એમને કીધું, દાદાને પણ છે અને કાકાને છે, એટલે સ્ટ્રોંગ વારસો છે. એટલે આને મેલ પેટર્ન બાલ્ડનેસ, એટલે પુરુષોને થતી વિશેષ પ્રકારની ટાલ કહેવાય. એના વિશે એક આપણો આખો અલગ એપિસોડ લઈશું, પણ અત્યારે જો હું એમને રજૂઆત કરું તો પુરુષોને જે ટાલ પડતી હોય, સ્ત્રીઓને જમા સામાન્ય રીતે ટાલ ન પડે, તો એના 4 સ્ટેજ હોય છે પુરુષોને થાય. એમાં પહેલામાં થોડો ખાંચો બનતો હોય, પછી ધીમે ધીમે મધ્ય ભાગમાંથી વાળ આછા થાય, ત્રીજા સ્ટેજમાં બહુ જ આછા થઈ ગયા હોય અને તાલ દેખીતી રીતે દેખાય, અને ચોથા સ્ટેજમાં સાવ ગણી શકાય એટલા વાળ રહ્યા હોય, અને ચોથું સ્ટેજ પૂરું થાય એટલે આખો માથાનો ભાગ વચ્ચેનો અને આગળનો લીસો થઈ જતો હોય. તો એ એમને છે લક્ષણ. એક ઔષધ હું સૂચવું છું અને કેટલાક બીજા માથામાં નાખવાનું તેલ વગેરે છે. તો અમારે ત્યાં એક ઇન્દ્રલુપ્ત હર તેલ બનાવીએ છીએ, ઇન્દ્રલુપ્ત હર લેપ છે, તો લેપ તે લગાડવાનો છે. અને બીજું એક માલત્યાદી તેલ આવે છે, તો માલત્યાદી તેલ અને ન મળે તો ગુંજાદી તેલ, એ રેગ્યુલર રીતે માથામાં એમને નાખવાનું થાય. અને લેપ 2 દિવસ નાખવાનો અને 2 દિવસ માથામાં તેલ નાખવાનું છે. વાળ ધોવા માટે નિસર્ગ હર્બલ શેમ્પુ વાપરવાનું છે અને રેગ્યુલર રીતે આમલકી રસાયણ અને આરોગ્ય વર્ધિની રસ બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ એમને લેવાની થશે. ચોક્કસથી. તો જે પણ દર્શક મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય, નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ છે ત્યાંથી તમે કુરિયર કરીને પણ આ જે મેડિસિન્સ છે, જે હર્બલ શેમ્પુ છે, જે તેલ છે, મંગાવી શકો છો. સર, ખાસ કરીને જોવા મળે તો વારસાગત રીતે આ ચાલ્યું આવતું હોય છે, પરંતુ ક્યાંક પિતાને છે, જે પ્રમાણે દર્શક મિત્રે કહ્યું કે પિતાને છે, કાકાને પણ છે, અને સપોઝ એવું અત્યારે નથી બાળને થાય કે, પરંતુ આગળ પણ ક્યાંક પહેલાથી જ સાવધાની રાખવી હોય તો શું કરવું જોઈએ? એક તો ક્ષારીય પદાર્થો ઓછા કરવા જોઈએ. તાલ પડવાનું બહુ મહત્વનું કારણ, ક્ષારવાળા પદાર્થો સૌથી વધારે નુકસાન કરે છે. એટલે વધારે પડતું કાચું મીઠું ખવાતું હોય, રસોઈમાં પાક્યા સિવાય આપણે સામાન્ય રીતે સલાડમાં છે, જલજીરા સ્વરૂપે આપણે કંઈ છાશમાં નાખતા હોઈએ છીએ, તો ઉપર વધારાનું કાચું મીઠું નાખતા હોઈએ, તો એ બંધ કરવું જોઈએ. જેને તાલ પડતી હોય એ લોકોએ તો ખાસ બંધ કરવું જોઈએ. બીજું લીંબુના ફૂલ આવે છે,
જેને સાઇટ્રિક એસિડ કહીએ છીએ. તો એ જેમાં જેમાં આવતું હોય, નમકીન વગેરે પદાર્થો છે, આપણે સોડા કોલ્ડ ડ્રિંક્સ છે, અથવા ઓરેન્જ ફ્લેવરનું કે કોલા ફ્લેવરના શરબત વગેરે આવતા હોય તો એને છોડી દેવા જોઈએ. અને સાથે સાથે બીજું એક આવે છે, ખાસ કરીને ખાવાનો સોડા જે છે એ પણ વાળ તાલ પડવામાં બહુ મહત્વનું કારણ ભજવે છે. તો ગાંઠિયા ફાફડા કાઠિયાવાડ સાઈડ તો એવું હોય કે નાસ્તામાં નિયમિત ખવાય, તો એ ક્ષારીય પદાર્થો માથાના મૂળ જે હોય અને વાળના જે મૂળ હોય એમાંથી એને બ્લોકેજ કરી નાખે, કેલ્સિફાઈડ થઈ જાય છે અને ત્યાંથી વાળ બહાર ન આવી શકે. એટલા માટે ક્ષારવાળા પદાર્થોનો ખાસ ત્યાગ કરવો જોઈએ. એટલે ખાસ કરીને ક્યાં ખાવામાં પણ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે પણ આ પ્રકારની સમસ્યા લાગી રહી છે કે મારા વાળ વધારે ખરવા લાગ્યા છે ત્યારે આ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ. સર, ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યાંક એજ પહેલા વધારે વ્હાઈટ વાળ આવી જતા હોય છે અને ક્યાંક મહેંદીનો ઉપયોગ કરતા હોય છે. મહેંદી કેટલી સિક્યોર કહી શકાય? હા, મહેંદી એટલે આપણે બે પ્રશ્નો થાય કે એક, અત્યારે હાલ જે 10 ગ્રામમાં કે એવી રીતે અથવા તો હેર ડાય તરીકે જે વપરાતી હોય તો એમાં પણ એક મહેંદી ભાગ તરીકે, એ અલગ વસ્તુ છે. અને કુદરતી મહેંદી જે છોડ છે એના જે પાંદડા વપરાય છે, જે હાથમાં પણ રંગવા માટે સામાન્ય રીતે એ લગ્ન વગેરે પ્રસંગોમાં સુપ્રસંગોમાં વપરાય છે, તો એ મહેંદીને પિત્ત સામક કીધેલી છે, ગરમીને ઓછી કરે છે. ઘણા લોકો એના વિશે ભ્રમ પણ ફેલાવતા હોય છે. હકીકત એવું છે કે મહેંદી છે એ રંગવાનું સારું કામ કરી શકે, પણ એ બ્રાઉન ટાઈપનો રંગ આપે છે. એટલે એને કેવું હોય કે કુદરતી જેને એવું ઈચ્છા છે કે મારે વાળને સફેદ થયા છે ને રંગવા છે, તો મહેંદીનો જે કુદરતી પાંદડાનો જે પાવડર હોય એને વાપરી શકાય, બીજા અનેક ઔષધો સાથે મિશ્ર પણ કરી શકાય. પણ કેમિકલ વાળી જે વસ્તુ છે, નામ મહેંદી હોય પણ એમાં કેમિકલ વપરાતું હોય તો એ નુકસાનકારક થાય છે. અને એ કેમિકલ સરવાળે બીજા બધા કાળા વાળને પણ, ખાસ કરીને જોવામાં આવે તો બજારોમાં એવી ભરમાર ખૂબ જ જોવા મળી રહી હોય છે. એટલે પ્રોડક્ટ સિલેક્ટિવ થઈ જવું જોઈએ કે આપણે 100% કુદરતી પાવડર છે અથવા તો એ છે. આપણે નિસર્ગ હેરપેક બનાવીએ છીએ તો એમાં આપણે ફૂડ એન્ડ ડ્રગમાંથી આપણે સિક્કો પણ મરાવેલો છે લેબલનો કે એમાં નો સિન્થેટિક કેમિકલ, તો એમાં સંપૂર્ણ રીતે વનસ્પતિજન્ય પાવડર છે. પણ એનાથી એવી કાળા જે જોઈતી હોય એ લોકોને એટલી બધી ન આવતી હોય, પણ ગ્રોથ સરસ થઈ શકે. અને ઘણી બધી વખત એવું હોય કે હું દરેક દર્દીને કહેતો હોઉં કે જો તમારે એવું છે કે વાળ હેર ડાય ઉપયોગ કરવો છે, હેર કલર ઉપયોગ કરવો છે તો કરો. તો કે સાહેબ ખરાબ લાગે છે, તો એટલા માટે ઓકે તમે કરી શકો છો, પણ જે વાળને તમે બચાવવા માટે, જેને ઢાંકવા માટે તમે આ હેર ડાય વાપરો છો, તો 6, 8 કે 10 વર્ષ પછી તમારે તમારી જાતને પહેલેથી સર્ટિફિકેટ આપી દેવાનું કે 10 વર્ષ પછી હું જે વાળને બચાવવા માંગુ છું એ વાળ જ નથી બચવાના, તો સફેદ કે કાળા કશું દેખાશે જ નહીં, કાળે પડવાનું છે. તો આયુર્વેદ ઔષધોથી એ ક્યારેય નથી થતું. ગયેલા વાળ હોય પાછા આવી શકે એ વગેરે એવા અનેક, અંદર ધારો કે આમળાનો પાવડર, ભાંગરાનો પાવડર છે, કાંટા શેડીઓ છે, નીલીના પંચાંગ છે, આ બધી વનસ્પતિ, લોઢાનો કાટ છે, લોહકાટ જેને કહીએ છીએ, મંડુર છે, કાશીસ છે, આવી અનેક એવી વનસ્પતિઓ છે, રસવંતી છે, તો એ માથાની અંદર ફરીથી વાળ ઉગાડી પણ શકે. તો એના કેટલા એવા પ્રયોગો શાસ્ત્રોમાં લખેલા છે. તો એ પેકને એ સ્વરૂપમાં વાપરવાથી થોડોક સમય લાગે, 4, 6, 8 મહિના સુધી તમારે પ્રયત્નો કરવા પડે, પણ ફરીથી વાળ પણ ઉગી શકે. એટલે ખાસ કરીને કાળા વાળ જોઈએ છે, વ્હાઈટ વાળ નથી સારા લાગી રહ્યા, દેખાતા સારા નથી, પરંતુ ક્યાંક તે જ વસ્તુમાં કહેવાય ને કે ફ્યુચરને ક્યાંક સ્પોઇલ કરતા હોય છે. અને ખાસ કરીને ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ છે, ત્યાંથી જે પ્રમાણે કુદરતી રીતે બનાવવામાં આવેલું હોય છે અને ખૂબ જ સરસ રીતે જે પેક છે તે પણ બનાવવામાં આવે છે. સર, ખાસ કરીને જોવામાં આવે તો જે હેર છે ક્યાંક ફોલ થઈ રહ્યા છે, ખરી રહ્યા છે, પરંતુ કેટલા પ્રમાણમાં ખરે છે અને ક્યારે આયુર્વેદની જે ટ્રીટમેન્ટ્સ હોય છે તેની લેવી જોઈએ? હા ભાવિક, આનો જવાબ પહેલા બીજો આગળના જે પ્રશ્નનો એક અધૂરો હતો. હેરપેક જ્યારે પણ માથામાં નાખતા હોય, ઘણા લોકો એ રીતે હેરપેક નાખતા હોય, તો અઠવાડિયામાં એકવાર, 10 દિવસે 15 દિવસે એકવાર એવી રીતે નાખી શકાય. જેને સફેદ વાળને કાળા કરવા છે તો એ લોકોને ખાસ ટિપ્સ આપું છું કે લોખંડની કડાઈ આવે છે, બરાબર છે, એમાં થોડો કાટ ચડેલો હોય એને ન હોય તો ચડાવવાનું, થોડું પાણી છાંટી છાંટીને કાટ એનો ચડતો હોય છે, અને એની અંદર આ બધા પાવડર મિક્સ કર્યા હોય, બરાબર છે, કાંટા શેડીઓ, નીલી પંચાંગ, જાસૂદના ફૂલ, આંબાની ગોટલીનો પાવડર છે, ભાંગરો છે, બ્રાહ્મી છે, બરાબર છે, તો આ બધું મહેંદી છે, બધું મિક્સ કર્યું હોય ને 2 દિવસ સુધી જો પલાળી રાખ્યું હોય તો કાળસ ખૂબ સરસ આપી શકે છે. એટલે કુદરતી રીતે આ પ્રયોગો કરવાથી વાળ ક્યારેય લોસ નહીં થાય અને તમે એને ઢાંકી પણ શકશો, બરાબર, ખાસ કરીને કુદરતી રીતે મેળવવા, કુદરતી રીતે આપણે વાળને જાળવવા હોય તો. અને હવે રહી વાત કે વાળ ખરવાની વાત છે, તો એમાં અનેક એવા આપણે કારણો કીધા કે જે આપણે વાત એક અધૂરી હતી કે ટાઇફોઇડ વગેરે થયો હોય, કોઈને મેલેરિયા થયો છે, લાંબો તાવ આવેલો છે, તો એની પછીની કન્ડિશનમાં રોગને કારણે પણ વાળ ખરી શકે અને કેટલીક દવાઓની આડઅસર રૂપે પણ વાળ ખરી શકે. તો અમે લોકો એનું જે મેનેજમેન્ટ ઔષધોનું કરતા હોઈએ, તો કોઈ વ્યક્તિને ટાઇફોઇડ પછી વાળ ખાયા છે, કોઈક વ્યક્તિ એવું છે કે બદલો થયો, આજ સવારની જ એક વાત કરું
તો એક 24 વર્ષની છોકરી આવી છે અને યુપી ઉત્તર પ્રદેશ થી ગુજરાતમાં શિફ્ટ થઈ છે જોબ માટે. હા, તો એને જ્યારથી શહેર બદલાવ્યું છે ત્યારથી એને વાળ ખરી રહ્યા છે. આટલા વર્ષથી એક વર્ષ પાણી બદલાય, હવા ફેર થાય તો એનું ક્ષારવાળું પાણી છે એ એને થોડું ઓછું માફક આવે છે, તો એ કારણો છે. તો એ પ્રમાણે એના ઔષધો અને બધું આપણે મેનેજ કરીએ છીએ. બીજા પણ થોડા સ્ત્રી હોય તો ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ હોય, તો ધારો કે બે બે મહિને માસિક આવતું હશે, તો એ હોર્મોન્સનું ઇમ્બેલેન્સ જે છે એને પણ પહેલા દૂર કરવું જોઈએ, જેથી કરીને વાળને સારી રીતે નોર્મલ રાખી શકે. એટલે ખાસ કરીને જોવામાં આવે તો ઇનર પ્યોરિટી પણ બહુ જરૂરી છે, એ પણ વધારે અસર કરતી હોય છે. હા, ચોક્કસ. આગળની પોષણ તત્વોની ખામી છે, અનેક એવી સાઇડ ઇફેક્ટ થયેલી હોય, કોઈક એવી રોગ વિશેષની સાઇડ ઇફેક્ટ થઈ હોય, રોગની સાઇડ ઇફેક્ટ થઈ હોય, તો એ બધાની ઉપર જઈ અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવાથી ખૂબ સારું પરિણામ મળી શકે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, નિસર્ગ ઓપીડીમાં આપનું સ્વાગત છે. મારા માથાની અંદરથી વાળ ખરી જાય નહીં, મેં તે કઈ ડાય બાય લગાવ્યા વગર. વાળ ખરે છે, કેટલા સમયથી ખરે છે? લગભગ 5-6 વર્ષથી. 5-6 વર્ષથી ખરી રહ્યા છે. અને ઉંમર કેટલી છે આપની? ઉંમર 32 જેવી. હા, એટલે તાલ જેવું પડવાનું વધારે થયું છે. બરાબર છે. તો તમારે એક માલત્યાદી તેલ અને નિસર્ગ માલત્યાદી તેલ આવે છે રેગ્યુલર રીતે, બહુ ઓછી કંપનીઓ બનાવે છે, તો અમારે ત્યાંથી પણ તમે કુરિયર દ્વારા મંગાવી શકશો. તમે અત્યારે નામ નોંધી લેશો, માલત્યાદી તેલ અને મહાવૃંગરાજ આવે છે, એમાં કોઈ પણ ફ્લેવર નાખ્યા વગર, સુગંધ વગરનું હોય એવા આ બંને તેલ મિશ્ર કરી અને માથામાં નિયમિત રીતે નાખવા જોઈએ. અમે એક ઇન્દ્રલુપ્તહર લેપ બનાવીએ છીએ, રસવંતી અને બીજી કેટલીક અંદર એવી ભસ્મો વગેરે સાથે બને છે, તો એનો માથામાં લેપ કરવાનો હોય, દરરોજ 1.5 કલાક માટે લેપ કરવાનો, આવું 2 દિવસ લેપ કરવાનો અને 2 દિવસ તેલ નાખવાનું, નિયમિત રીતે આ સાયકલ ચાલુ રાખવું જોઈએ 6-1 મહિના સુધી. અને આભ્યંતર ઔષધોમાં એક આરોગ્યવર્ધિની રસ આવે છે અને એની સાથે સાથે બીજી એક અમૃતા કલ્પવટી આવે છે, તો અમૃતા કલ્પવટીની 2 ગોળી અને આરોગ્યવર્ધિની રસ છે એ પણ 2 ગોળી છે. નિયમિત રીતે આ કરવાથી તાલ પડતી હોય, મેલ પેટર્ન બાલ્ડનેસ હોય, એમાં પણ વાળ પાછા આવી શકે છે. જી, ખાસ કરીને જે પ્રમાણે ઔષધિ જે સર તરફથી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી રહી છે, તમે નિસર્ગ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. સર, જે પ્રમાણે તેલ લગાવવું, ક્યાંક પોષણ મળવું એ પણ ખૂબ જરૂરી છે. ક્યાંક હેરફોલ થઈ રહ્યા છે, હેર ગ્રોથ સારો જોઈતો હોય, અત્યારે અનેક ખોટી માન્યતાઓ પણ પ્રવર્તી રહી છે, તેના વિશે કહેશો? હા, તેલ નાખવું જ જોઈએ. ખાસ હું કહું કે આયુર્વેદમાં અત્યારે શિરોધારા નામની એક ટ્રીટમેન્ટ બહુ પ્રચલિત થઈ છે પંચકર્મમાં, તો શિરોધારા જે છે એ આમ જોવા જઈએ તો માથામાં 4 પ્રકારની રીતે તેલ નાખવાની પદ્ધતિઓ કીધી છે, કે ખાલી માલિશ કરવું, પછી માથા ઉપર પીચું ધારણ કરવું, એટલે તેલવાળું રૂની જે સામાન્ય રીતે આમ પેડ બનાવેલું હોય એને માથા ઉપર બ્રહ્મરંધ્ર ઉપર મૂકવું અને શિરોધારા કરાવી, જેના ઉપર માથા ઉપર તેલની ધાર થાય, અને પછી શિરોબસ્તી કરવી, એટલે ટોપી પહેરાવી અને અંદર 500 ml તેલ માથાના ઉપર ધારણ કરાવવું. આવા એવા અનેક એવા રોગો છે, પેરાલિસિસ થયો હોય, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, ઊંઘ ન આવતી હોય. મારા 22 વર્ષના ઇતિહાસમાં લગભગ અમે અમારા હોસ્પિટલમાં 13,000 થી 14,000 જેટલી શિરોધારા કરી છે, અને રેગ્યુલર રીતે અનેક એવા ઊંઘ ના આવતા હોવા દર્દીઓને તેલ બદલાય, એની અંદર કયું તેલ વાપરવાનું છે એના ઉપરથી એ બદલાતું હોય છે. એટલે કારણો અલગ હોય તે પ્રમાણે પણ બદલાય. બ્લડ પ્રેશર હાઈ રહે છે, કોઈને તાલ પડી રહી છે, ખોળો થયો છે, ઉંદરી થઈ છે, ઇવન સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, બહુ જ ગુસ્સો આવી રહ્યો છે, તો આવી બધી કન્ડિશનમાં પણ શિરોધારા કરાવી શકાય. એટલે તેલ ન વપરાય, એ બધા જે છે એ મેડિકલ સાયન્સના કે બીજા પણ કેટલાક લોકો બોલતા હોય છે, તો હું એ માન્યતાને નથી સ્વીકારતો. આયુર્વેદના ગ્રંથો સચોટતાપૂર્વક કહે છે કે માથામાં તેલ નાખવું જ જોઈએ. એટલે ખાસ કરીને કહેવાય ને કે પોષણ મળવું પણ ખૂબ જરૂરી છે. પોષણ મળવું જરૂરી છે, પોષણ મળે અને તો જ એ થાય છે. કે લોકોનું ઘણાનું એવું હોય છે કે ત્યાં માથા ઉપર તો ખોપડી છે તો ત્યાંથી કોઈ એની અસર ન થાય, તો આયુર્વેદમાં એવું લખ્યું છે કે 300 માત્રા સુધી જે તેલ હોય છે, કોઈ કોલર મિત્ર નથી ને? હા, તો માલિશ જ્યારે કરવાની વાત હોય તો ચામડીના 7 પડ છે, તો 300 માત્રા સુધી, 1, 2, 3, 4 એવી રીતે 300 માત્રા સુધી ગણીએ તો એ ચામડીના 7 પડને ભેદી અને અંદર ઉતરે છે. પછી માંસનું પડ આવે છે, પછી વસાનું પડ આવે છે, પછી ચરબીનું એટલે મેદનું પડ આવે છે, પછી અસ્થિ અને છેક મજ્જા સુધી, એટલે 900 માત્રા સુધી ગણીએ અને જો માલિશ સતત કરવામાં આવે તો એ હાડકાને પણ પાર કરીને મજ્જા સુધી પહોંચી શકે છે, આવું સ્પષ્ટ લખ્યું છે. અને મજ્જાનું પોષણ પણ કરી શકાય એવા પણ ઔષધો લખેલા છે. હા, એટલે એનો કહેવાનો મતલબ કે આ શાસ્ત્રોમાં છે ને, 3,000 વર્ષ પહેલાના ગ્રંથોમાં પણ આ લખ્યું છે. અમે અમારી નજર સામે અનેક દર્દીઓને સારા થતા જોયા છે, ઢીચણના ઘસારામાં સારું થતું જોયું છે, માથાના પણ એમાં વાળ ઉગતા જોયા છે, અનેક દર્દીઓના અમારી પાસે ફોટોગ્રાફ સહિતના પ્રૂફ છે. એટલે અસરકારક છે, પોષણ માટે તેલ એ ઉપયોગી જ છે.
અને કદાચ કોઈ એવી વાત કરતું હોય તો હું એને અત્યારે હાલ તો મારા આયુર્વેદના જ્ઞાનથી એને ફગાવું છું અને કહું છું કે દર્શક મિત્રોને કા વાપરવું જોઈએ. જી ચોક્કસપણે ક્યાંક અનેક એવી ખોટી માન્યતાઓ પણ પ્રવર્તી જ હોય છે, એટલે લોકોએ પણ સાચી હકીકતથી અવગત થવું પણ બહુ જરૂરી છે. જે પ્રમાણે સર કહેવામાં આવે ને કે ક્યાંક ખોળો થઈ ગયો હોય તેના લીધે પણ હેરફોલ ખૂબ થતા હોય છે, તો તેની માટે હેર કહી શકાય કે પૂરી જે પણ સ્કેલ્પ છે એ ક્લીન થાય એની માટે શું કરવું જોઈએ? હા, ખોળો એક મહત્વનું કારણ બની શકે. ખોળો હોય તો એ વ્યક્તિએ સામાન્ય રીતે એવું છે કે જો પુરુષ હોય તો દર એક કે બે દિવસે વાળ ધોવા, જે સ્ત્રી હોય તો ત્રણ ત્રણ દિવસે કે ચાર ચાર દિવસે વાળ ધોઈ શકે છે. કદાચ સામાન્ય ખોળો ન હોય ત્યારે ભલે સાત દિવસે કે પાંચ દિવસે તમે વાળ ધોવો, ખોળો હોય તો ત્રણ ત્રણ દિવસે સાફ સફાઈ થવાથી ખોળાનું જે ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો જલ્દીથી ક્લીન થાય. એમાં એક નિસર્ગનું ડેનોનિસ શેમ્પુ આપણે સ્પેશિયલ બનાવીએ છીએ, ખોળા માટે ખૂબ સારું અસર કરે છે. ખોળાને બહુ જ મહત્વની વસ્તુ એક ઘરગથ્થુ પ્રયોગ બતાવું છું. દહીં હોય જે એને એક દિવસ ખાટું થવા દેવાનું, એક દિવસનું ખાટું દહીં હોય એની અંદર મેથીનો લોટ એટલે અડધી વાટકી જો દહીંનું હોય તો એમાં લગભગ બેથી ત્રણ કે ચાર ચમચી સુધી મેથીનો લોટ નાખવાનો, મિશ્ર કરવાનું અને માથામાં પાંથીએ પાંથીએ ભરવાનું. વાળ ઉપર ન લગાવો તો ચાલે પણ એના મૂળમાં ખાસ લગાડવાનું છે. અને નહાવાના એટલે હેરવોશ કરવાના એક કલાક પહેલાં એ માથામાં ભરી દેવાનું, એક કલાક રાખી અને પછી માથું દોઈ નાખવાનું, તો ખૂબ સરસ રીતે એ ખોળાને દૂર કરી શકે. ખટાશ એક દિવસનું વધારે હશે તો અસરકારકતા ખૂબ સારી થાય. એ સિવાય અભ્યંતર ઔષધો, વધારે જો ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો ગંધક રસાયન વગેરે કેટલાક ઔષધો પણ આવતા હોય તો એ વૈદ્યની સલાહ અનુસાર લેવા જોઈએ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ગૌરવભાઈ. ગૌરવભાઈ, નિસર્ગ ઓપીડીમાં આપનું સ્વાગત છે, તમારો પ્રશ્ન જણાવશો. જી સંપર્ક અપાઈ ગયો લાગે છે. જે પ્રમાણે સર આપણે વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને હેર છે ક્લીન રાખવા પણ ખૂબ જરૂરી હોય છે, તો જે પ્રમાણે તેલ લગાવ્યું છે કેટલા વીકમાં કેટલા દિવસ તેલ લગાવવું જોઈએ, કેટલા દિવસ વોશ કરવું જોઈએ તેના વિશે કહેશો ખાસ કરીને? કેમ કે ઘણી વાર એવું હોય છે કે સિટી ક્યાંક ચેન્જ થતું હોય તો એના લીધે ડસ્ટ આવી જતું હોય છે, તેના લીધે પણ ઘણી પ્રોબ્લેમ થતી હોય છે, એ સમયે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ પ્રેક્ટિકલ રીતે અને આદર્શ રીતે બંને અલગ અલગ આવે. આદર્શ પહેલી વાત કરીએ તો એવું છે કે દરરોજ તેલ નાખવું જોઈએ, જેવું તમે હેર વોશ કરો અને વાળ સુકાઈ ગયા એટલે એને સાચવી લેવું જોઈએ અને એને હેરનું હેર ઓઇલનું પડ ઉપર ચડાવી દેવું જોઈએ જેથી કરીને નુકસાન વધારે ન થઈ શકે. બરાબર છે, આના બે મત અલગ અલગ મત ભિન્નતા હોઈ શકે. ઘણા લોકો એવું કહે કે ડસ્ટને કારણે આ થાય, તો હું એવું કહું છું કે ઓઇલનું કોટિંગ હશે તો વાળને બહારનું પોલ્યુશન એ અસર નહીં કરી શકે. બરાબર છે, એક આવરણ બનાવી લો, એ આવરણ એનું કોટિંગ થઈ જતું હોય તો એ કરી શકો છો. તો બહારનું પોલ્યુશન નહીં અને બીજી તડકાની વગેરેની નેગેટિવ ઇફેક્ટ થતી હોય તો એનાથી પણ બચી શકાય. આ આદર્શ વસ્તુ છે કે સતત માથામાં તેલ નાખેલું હોવું એ સારી પરિસ્થિતિ ન થઈ શકે. વાળ કોળા રાખવા છે, ઘણા લોકોને એવી માનસિકતા મારે ત્યાં આવતા હોય, યંગ જે એકદમ છોકરા છોકરી હોય એ લોકોને એવું જ હોય કે ના અમે તેલ નાખવું જ નથી. તો ખાસ એવા લોકોને કહું કમસે કમ 12 કલાક પહેલા તો તેલ નાખો તમે. બરાબર છે, એક દિવસ પહેલા નાખી શકો તો વધારે સારું છે, એનાથી બે દિવસ સુધી રાખી શકો તો વધારે સારું છે. દર પાંચ દિવસે વાળ ધોવાનું થતું હોય માની લો કે, તો કમસે કમ આગળના દિવસે રાત્રે નાખો અને સવારે માથું ધોવો તો 12 કલાક તો માથામાં તેલ રહેશે. એવી પણ ઘણી ફરિયાદો હોય છે કે હેર ઓઇલ કર્યું છે પછી જ્યારે હેર વોશ કરવામાં આવે છે તો ત્યારે જે હેરફોલ થતો હોય છે વધારે થતો હોય છે, એ શા કારણ છે થતો? એવું એક્ઝેક્ટ તો એવું જજમેન્ટ નથી હોતું, એનાથી ઉપરથી હેરફોલ ઓછો પણ થઈ શકે. એટલે એક એક વ્યક્તિએ આપણે જો સર્વે કરવામાં આવે તો કદાચ બંનેના પરિણામ બધા અલગ અલગ આવી શકે છે. માથામાં તેલ નાખીને એવી રીતે હું ખાસ કહું કે એની પદ્ધતિ પણ કહું કે મોટી વાટકી હોય, મોટું બાઉલ હોય, એમાં પાણી ગરમ કરવાનું અને જે માથામાં તેલ નાખવાનું છે એને બે કે ત્રણ ચમચી જે તેલ વાપરવાનું છે એ નાની વાટકીમાં લેવાનું અને ગરમ પાણીમાં પેલી નાની વાટકી જે છે તેલવાળી એ તરતી મૂકવાની, ઇન્ડાયરેક્ટલી ગરમ કરી અને એને માથામાં નાખવું છે. કોઈ કલર મિત્ર છે? જી ઇમરાનભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. ઇમરાનભાઈ, નિસર્ગ ઓપીડીમાં આપનું સ્વાગત છે, પ્રશ્ન જણાવશો. આપણે અમારે માથાના વડે ને દાઢી રાખેલી છે ને, તો દાઢીના વડ પણ સફેદ થઈ ગયા છે, એની માટે મારે શું કરવું? હા, એટલે કેટલી ઉંમર છે આપની? મારી ઉંમર છે 37. કેટલી? 37. અચ્છા, અને તમે દાઢી વધારવાનું રાખો છો એવું છે નિયમિત રીતે? વધારે રાખું છું થોડી. હા, ટૂંકા ગાળામાં તરત થઈ જશે એવું ના બની શકે. તમારે આમાં માટે એક નસ્ય કર્મ નામની પંચકર્મની ટ્રીટમેન્ટ આવે છે, એ લગભગ 7 થી 11 દિવસ સુધી કરાવવાનું અને આવું દર મહિને પંચકર્મનું સેટઅપ હોય ત્યાં તમારે કરાવવું જોઈએ. એક ટાર્ગેટ રાખીને તમે કરો તો વાળ સફેદ થતા ચોક્કસ અટકી શકે દાઢીના અને માથાના.
શિરોધારા પણ કરાવી શકાય છે, પણ નસ્યથી ગળાથી ઉપરના બધા જ્યાં જ્યાં વાળ સફેદ થતા હોય એને અટકાવી શકાય છે. નિયમિત રીતે આ નસ્યનો પ્રયોગ કરાવવો જોઈએ અને સાથે ગળવાના ઔષધોમાં આમલકી રસાયણ નામની જે ગોળી આવે છે ચાર ચાર ગોળી લેવાની, અને જો એનો પાવડર હોય તો એક ચમચી પાવડર છે ઘી સાકર સાથે ચાટી જવાનું અને ઉપર દૂધ પીવાનું નિયમિત રીતે કરો તો ધીમે 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 જે સફેદ થઈ રહ્યા છે એ પાછા કાળા થઈ શકે. જે પ્રમાણે હેર ફોલ થતો હોય તેમાં પંચકર્મ કેટલો ઉપયોગી છે અને કરાવીએ તો કેટલા કહી શકાય સમયમાં તેને હેર ફોલ અટકી શકે છે? હા, પંચકર્મની અનેક પદ્ધતિ છે. કોઈ કોલર મિત્ર છે અત્યારે? જી નથી. હા, તો સામાન્ય રીતે પંચકર્મમાં શિરોધારા છે, નસ્યકર્મ છે, એ બધું વાળ માટે ખૂબ સારું ઉપયોગી સાબિત થઈ શકે છે. કેટલાક રોગોની આડઅસર થઈ હોય, ઉંદરી થઈ હોય અથવા ટાલ પડી હોય તો એનું સંપૂર્ણ પંચકર્મથી શોધન કરાવવું હોય, એટલે વમન વિરેચન વગેરે કરાવવું હોય અને સાથે પછી નસ્ય વગેરે કરાવવું હોય તો પણ એ કરાવી શકાય. પણ એ પંચકર્મ છે વૈદના નિષ્ણાત વૈદના અંડરમાં જ રહીને કરાવી શકાતું હોય. પંચકર્મ એટલે ડિટોક્સિફિકેશન કહેવાય, શરીરનું આખું શુદ્ધિકરણ જે કરવાની વાત છે એ પંચકર્મ દ્વારા થતી હોય છે. અને એવી ઘણી બધી એવી થેરાપી છે કે જેમાં પંચકર્મમાં એસોસિએટ થેરાપી થઈ અને લગભગ 25-28-30 પ્રકારની એવી ટ્રીટમેન્ટ હોય છે. શિરોધારા થઈ શકે, શિરો પીછું ધારણ થઈ શકે છે, માથામાં શિરો બસ્તી નામની એક ટ્રીટમેન્ટ થતી હોય ટોપી પહેરીને જે કરવાની હોય છે તો એ પણ થઈ શકતી હોય છે. આવા અનેક પ્રકારના પંચકર્મો વાળની તકલીફ માટે થઈ શકે. જી ચોક્કસથી આપ અહીં ઉપસ્થિત રહ્યા અને દર્શકોની સમસ્યાનું સમાધાન કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો જે પ્રમાણે હેરને લગતી કોઈ પણ સમસ્યા છે, હેર ફોલ થઈ રહ્યા છે, ક્યાંક હેર ગ્રોથ જોઈએ છે, સારા ખૂબ જ સુંદર કાળા વાળ જોઈતા હોય ને હજુ પણ કોઈ સમસ્યા છે તો નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ છે તેનો સંપર્ક કરી શકો છો. તેની માટે એડ્રેસ નોંધી લેશો. વધુ માહિતી માટે સંપર્ક કરો નિસર્ગ આયુર્વેદમ, મારુતિ ટાવર, સેટેલાઇટ, અમદાવાદ. કોન્ટેક્ટ 78-267-5244, 72-275-42, 78-489-15-41 અને વોટ્સએપ નંબર 722-75-241. તો હાલ નિસર્ગ ઓપીડીમાં બસ આટલું જ. ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.